હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે પહેલું નવરાત્રી. હેપી નવરાત્રી કહી દેજો. હેપી એટલે બેસો ને, તને કોઈ કીધું હેપી નવરાત્રી કહી દેજો. જો બધા ઘણા બધા યાદ કરા છે, ધનવી દેખાયા નહીં, હેત દેખાઈ નહીં, રુચિતા દેખાઈ નહીં, બધા ક્યાં ગયા હતા? બધા કામમાં પેલા વ્યસ્ત હતા, રાત્રે બધા સુઈ ગયા હતા. રુચિતા આવી ગઈ જમવાનું કાઢવા માટે, કેમ કે લેટ થઈ જાય છે અમદાવાદની અંદર, એટલે વળી પ્રોપર વિડીયો શૂટ હાલ થતો નથી. એમાં પાછો નવરાત્રી આવશે, નવરાત્રી આવશે તો પાછું વિડીયો શૂટ થોડુંક વધી જશે. બરાબર, ગમતા વાંચી બધું કામ પતાવીને પાછું મેહોણા આવવાનું. મેહોણા ભાઈ નવરાત્રી માટે બધા લોકોને લઈ જવાનો ગરબા ગાવા માટે. અને ધનીના ગરબા બહુ મસ્ત આવડે છે, એનો પણ તમને મોજ કરાવીશું. ધની ગરબા ગાઈશ ને તું? એને તો આજકી રાત તો આવડી ગયું હોય. આજકી રાત ટેટુડો 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 કરજે. હે, તો ટેટુડો ગાતો ખાલી બતાવતો ખાલી મને સાંજે 4 વાગે લાઈટ આવવાની છે. મોબાઈલ ના બધાના મેસેજ આવી ગયા છે, પણ મારા જોડે મેસેજ નથી આવ્યો. રસ્તામાં ડિલિવરી ને પાર્સલ ને બધું કરવાનું છે, લાઈક સાથે ભેગા ભેગા કામ બધા પતાવી નાખીએ. અને હાથના નખ વધ્યા છે, એના માટે નખ કટર પણ લીધું છે. ઓફિસ માં ટાઈમ મળશે તો નખ પણ કટિંગ કરી નાખે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું મગ. આજે મારી પાસે મગ ઓછા હતા, તો મગની ફોતરાવાળી દાળ અને મગ બે મિક્સ કરીને આજે બનાવ્યા. ક્યારેક આવ્યું આપણી પાસે ઓછું હોય તો આવું મિક્સ કરીને પણ બનાવી શકાય, કે ભાઈ આપણે તાત્કાલિક લેવા ના જવું પડે. જે આપણા ઘરમાં પડી હોય એનાથી સંતોષ અને ખૂબ ખુશ થઈને આપણે બનાવવાનું, એનાથી ખૂબ સારું વસ્તુ થતી હોય છે. લીલા મરચાં, ટામેટાં, લસણ અને લસણ આમાં અમે દહીં જીરું કંઈ નાખતા નથી. આમાં કોબરાનો સ્વાદ પણ ખૂબ સારો લાગે છે. સરસ આપણે મિક્સ કરી લઈશું. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈશું. આજે સવારથી અમારે, હા બેટા, હા લીંગ, ગરમ મસાલો, હળદર, કયા, હા ચા પીવી, ચા પીવી તો હા ખાવ. આવું એક મિનિટ. સરસ મસાલો આપણો શીખાઈ જાય. હા કાકુ, ખૂબ બહાર બોલાય ત્યાં સુધી આપણે પછી જઈએ. મગમાં થોડું પાણી નાખ્યું છે. સરસ બધું મિક્સ કરી લઈએ. આવું છું સેજ પણ ખબર નથી પડતી કે આના અંદર મગની દાળ પણ નાખેલી છે, કારણ કે પ્રોપર મગ ચડી જાય તો એના આવી રીતે થઈ જતા હોય છે. એટલે મગની દાળ અને મગ ભેગા કરી અને આજે આજે રસોઈમાં બનાવી છે. કોમેન્ટમાં ચોક્કસ શીખેજો અમારા મગ તમને કેવા લાગ્યા. પહેલી નવરાત્રીને સૌને સૌને શુભેચ્છા. આજે લીલી ડુંગળી, ટામેટાની સબ્જી બનાવીએ. રોઈ નાખીએ પહેલાં. રહી પહેલાં તતરી જવા દો. રહી તતરે તો આમાં લવિંગિયા મરચાં છે, બહુ તીખા છે. હમણાંના મરચાં બહુ મોરા છે. આજે મેં લવિંગિયા મરચાં લાવી, 2-3 લવિંગિયા મરચાં છે અને લસણ. આપણી રહી સરસ તતરી ગઈ છે.
બજારમાં લીલી ડુંગળી ખૂબ સસ્તી છે, 20 રૂપિયાની 500 ગ્રામ છે. એટલે લીલી ડુંગળીની કઢી પણ મજા આવે ખાવાની, કારણ કે આપણે લીલી ડુંગળીની કઢી અને રોટલા બનાવ્યા તો મજા આવે ખાવાની. જે લવિંગિયામાં છે એકદમ તીખા છે, રોજ 3-4 નાખ્યું છે, બિલકુલ પણ તીખાસ આવતી નથી. એટલે મારે લાલ મરચું વધારે પડતું નાખવું પડતું હતું, આજે આનામાં તીખાસ લાગે છે. સાથે સાથે આપણે મસાલા કરીએ, ધાણા જીરું, ગરમ મસાલો, હળદર. હવે આ મરચું વધારે એ લીલા મરચાં વધારે તીખા છે એટલે આપણે 1/2 ચમચી લાલ મરચું નાખીશું. લીંગ સાદા અનુસાર મીઠું, સાથે સાથે આપણે ટામેટા પણ નાખી દઈએ. આજે મરચાની તીખા ખાઈ થોડી, ધીમા તાપે આપણે ચડવા દઈએ. આપણું સેવ લીલી ડુંગળી અને ટામેટાનું શાક મસ્ત તૈયાર થઈ ગયું છે. બનાવવાના તો રોટલા પણ નથી થતા કે આપણે આજે ભાખરી બનાવીશું. તો આવું ક્યારેક ક્યારેક સાંજ પડે એવું ચટપટું ખાવાનું મન થાય તો આવી લીલી ડુંગળી અત્યારે ખૂબ સસ્તી મળી રહી છે, તો એનું સબ્જી ચોક્કસથી બનાવજો. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારી લીલી ડુંગળી ટામેટાનું શાક તમને કેવું લાગે. Do I gotta have it? I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it. Fuse like a magnet. Lose, won't have it till I'm doomed in a casket. I ain't playing, got a weird mind. If you work 8 hours, I'ma work 9. If the shit tastes sour, you should taste mine. I'ma stay in power for a long time. Get up, nah, I ain't a quitter. Toss me the ball, I'm a really big hitter. Big picture, I'm a straight killer. I send the song to the highest bidder. Got juice, got gas, I'ma move fast. New shoes, new tracks, like who's that? I'm new, come back, better than last. Yeah, it's a new me, never gonna look back. Never gonna look back. Cause damn, I was built to last. You move slow and I move fast. And that's facts. Only I can make a change. Slowly take a step today. I will never be the same. Cause that's what it takes. ચુમ્માલી થઈએ અને આ ઘી કાંટાથી અમે નીકળ્યા છીએ. બોલો, પસીના લથપથ થઈ ગયા છે. એક્ઝેક્ટ 9:44 થઈએ. આજે વળી કુર્તા લીધા હતા, બધું થોડો વહેલાસર પહોંચે અને માતાજીને પૂજા અર્ચના કરીશું, આરતી કરીશું.
અને કુર્તા પહેરીશું, ફરવા માટે ક્યાંક જઈશું કાં તો સોસાયટીમાં ભક્તિ કરીશું. પરંતુ દસ તો હવે અમદાવાદ ભાગી ગયા, પોતા પોતા બહાર વાગવાના છે. શી જોઈએ શું થાય છે. જો અમારો આખું કોમ્પ્લેક્સ જો ખાલી ખાલી છે, મતલબ હજુ અમુક લોકો વેપારી બેઠેલા છે, આપણું કામ થઈ ગયું પૂરું. શું કરવા લે છે, મૂકી દે ત્યાં, મૂક ત્યાં, મૂકી દે સાઈડમાં, આ મૂકી દે એના ઉપર. પાપડી છે તો પાપડી થોડો મરચા, કારણ કે હમણાં સોસાયટી નાસ્તો વિસ્તાર ત્યારે પાપડી ખાઈ રહી છે ધનવી, એના જોડે મરચા છે તો મરચા અલગ કાઢી નાખે. તીખું થશે બેટા, પછી લઈ લેજો મરચા. હા હું લઈ લઉં. ચલો ભાઈ સેવડા મને શાક, સેવડાનું મગનું શાક, આમ મોજા મોજા. ચલો ભાઈ આ તો ખરેખર એવો કમરમાં દુખાવો ઉપડ્યો છે. હા હા હા, અત્યારે વળી હેત ઉપર થોડુંક ચાલ્યો હતો અને થોડી માલિશ કરી રહ્યો છે, થોડી ઘણી હાલ તો રાહત છે. આઈ થિંક કદાચ સવાર સુધી રેડી થઈ જાય તો સારું. અગર આમ કમર આમ થતી નહીં, કચક મચક થતી નહીં, અને સારું પહેલી વખત આવું થયું. બોલો આમાં અમુક ટાઈમે સારું થોડું થોડું પહેલી વખત વધારે થાય. ચલો આજે કોમેન્ટ નથી લેવી, કોમેન્ટ આપણા સૌથી કાલે બધા ભેગી લઈશું. અને આજે મારી કુર્તા પહેરવાની ઘણી ઈચ્છા હતી, બરાબર કુર્તા પણ લાવી દીધો હતો એક વેપારીને, ત્યાંથી મેં પીસ લાવી દીધો હતો. મેં ખાલી જસ્ટ ફોટામાં સિલેક્શન કર્યું હતું, મારું ઓફિસમાં જો કુર્તો પડ્યો છે ને, કારણ કે પહેરીને ચેક નથી કર્યું. એવી ઈચ્છા હતી કે ભાઈ આજે ચલો ભાઈ વહેલાસર આવીશું, માતાજીની આરતી કરીશું, કુર્તા પહેરીને. કદી મેં કુર્તાને તમે કદી જોયો નહીં હોય, મને રૂચ હતી કે કુર્તા લાવો કુર્તા લાવો, લાવી દીધું. પણ આજે પહેલાં જ મારે તમે કુર્તો પહેરવાનો મોકો નહીં મળ્યો. કશો વાંધો નહીં, કાલે જો પોસિબલ થશે તો વહેલું આવીશ, બરાબર. આપણે તો ભગવાનને પ્રાર્થના જ કરીએ કે રાતના બે બે વાગે હું ઘેર ના, સિઝન છે દોડી લેવાનું અત્યારે, બધું ટપ પડશે મને વહેલું ઉઠવાનું, અમદાવાદ જવાનું, ટ્રાવેલિંગ કરીને પાછું ઘરે આવવાનું, અને ઘરે આવીને પાછા લોકો નવરાત્રિ જોવા માટે લઈને જવાનું. મોજે મોજ કરતું રહેવાનું. અને આજે મસ્ત ધનવી ચણિયા ચૂડી પહેરી તમે જોયું છે, અને એ તો મસ્ત કુર્તો આજે લાવ્યો, કારણ કે એને આવતીકાલે એના સ્કૂલની અંદર ફંક્શન છે ગરબાનું, તો એના માટે સ્પેશિયલ કુર્તો લાવ્યો. કારણ ઘણી એની ઈચ્છા પણ હતી કુર્તાની, એટલે બાપ દીકરા માટે સ્પેશિયલ કુર્તા આજે વસાયેલા છે. પણ દીકરાને પહેરવાનો મોકો મળી ગયો, અને બાપાને પણ મોકો નથી મળ્યો, કારણ એને કાલે મળશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો આજે હિન્દ ભારત માં થઈ જાય. અને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ભૂલતા નહીં. રાતે રાતે.